नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वडागाम ऑनलाइन शिक्षण में आप सबनु हार्दिक स्वागत करे छे। आज आपणे धोरण 7 विज्ञान अने टेक्नोलॉजी में प्रकरण 3 रेसाथी कापड़ सुधी नो अभ्यास करीशुं, जेने अंग्रेजी में कहेवाय छे फाइबर टू फैब्रिक। तो गया वीडियो में आपणे जोई गया के प्राणीज रेशाओ ऊन अने रेशम, एमांथी ऊननो अभ्यास आपणे कर्यो। तेमां जोयुं तो ऊन आपवाळा प्राणीओ कया कया छे, तो तेना चित्रो पण आपणे जोया। तेमां अंगोरा बकरी, बकरी, याक, ऊंट, लामा अने अल्पाका एना चित्रों आपणे जोया हता, एना विषे अभ्यास कर्यो। ए सिवाय आपणे रेसाओमांथी ऊन नो अभ्यास कर्यो, तेमज गेटाओनी केटलीक भारतीय अलग अलग प्रजातिओ पण जोई। हवे आजे आपणे जोईशुं के रेसाओमांथी ऊनमां रूपांतरणनी प्रक्रिया, प्रोसेसिंग फाइबर्स इंटू वूल। तो चालो विद्यार्थी मित्रों, आपणे हवे अभ्यास करिए कि रेशाओमांथी ऊन केवी रीते बने छे, एनी प्रक्रिया केवी होय छे। तो स्वेटर गूंथवा माटे वपरातुं ऊन के शाल वणवा माटे वपरातुं ऊन एक लांबी प्रक्रिया द्वारा प्राप्त थाय छे। तो विद्यार्थी मित्रों, शियाळो होय त्यारे आपणे स्वेटर पहेरीए छीए, साल ओढ़ीए छीए, धाबड़ो ओढ़ीए छीए। तो घणी वखत आपणने प्रश्न थाय कि आ ऊन केवी रीते प्राप्त थतुं हशे, केवी रीते मळतुं हशे। तो एना माटे एक लांबी प्रक्रिया होय छे, अने ए लांबी प्रक्रिया पछी आपणने स्वेटर के शाल ओढ़वा मळती होय छे। तो एना माटे जोईए सौ प्रथम सोपान 1, घेटाओना शरीर परथी तेनी पातळी चामड़ी सहित रुवाटीने उतारी लेवामां आवे छे। आ प्रक्रियाने कातरणी कहे छे। तो विद्यार्थी मित्रों, खास याद रखजो कातरणी एटले शू। तो घेटाओना शरीर परथी तेनी पातळी चामड़ी सहित रुवाटीने उतारी लेवामां आवे छे। आ प्रक्रियाने कातरणी कहे छे, बराबर। घेटाना शरीर परथी जे रुवाटी छे, ए रुवाटीने उतारवानी जे प्रक्रिया छे, ए प्रक्रिया एटले कातरणी। तो ए प्रक्रिया केवी होय छे ए हुं तमने पाठ्यपुस्तकना चित्रमां बताऊं। तो जो विद्यार्थी मित्रों, ए आकृति 3.8 एमां घेटानी ऊन उतारवानी प्रक्रिया आवी होय छे। जुओ विद्यार्थी मित्रों, अहीं तमे जोई शको छो कि आकृति 3.8 एमां घेटानुं ऊन केवी रीते उतारवामां आवे छे। तो जोयुं विद्यार्थी मित्रों, आ रीते उतारवामां आवे छे। ए ऊन उतारवानी जे प्रक्रिया छे, घेटाना शरीर परथी ऊन उतारवानी प्रक्रिया एटले कातरणी। हजाम आपणा वाळ कापવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે મનુષ્યના જ્યારે વાળ ઉતારે છે ને, હજામ જે મશીનનો ઉપયોગ કરે છે એવા જ પ્રકારના મશીનનો ઉપયોગ પણ આ પ્રકારના ઘેટા ઉપર કરવામાં આવે છે। સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે કે જેથી તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે। તો જુઓ, સામાન્ય રીતે ગરમીની ઋતુની અંદર વાળ કાપવાની પ્રક્રિયા થતી હોય છે। આ વાળ વડે ઊનના રેસાઓ બને છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે વાળ કાતરણી કરી એ જ વાળ વડે ઊનના રેસાઓ બનતા હોય છે। ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે। જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે કે પિતાજી
ડાઢી કરે છે. તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેટાઓને ખાસ દર્દ થતું હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, જેમ તમારા પિતાજી તમારા ઘરની અંદર રહેલા પુરુષો દાઢી કરતા હોય છે તો એમને દાઢી કરતી વખતે દર્દ થતું નથી, એ જ રીતે ઊન જ્યારે ઘેટાના શરીર પરથી ઊન ઉતારવામાં આવે છે, વાળ ઉતારવામાં આવે છે, એ વખતે એમને પણ કોઈ પીડા કે કોઈ દર્દ થતું હોતું નથી. શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે? ચામડીનું સૌથી ઉપરનું સ્તર એ મૃત કોષોનું બનેલું હોય છે, અને સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે છે તે રીતે ઘેટાને પણ નવા વાળ ઉગવા લાગે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, એને દર્દ કે પીડા કેમ નથી થતું? તો એ જે ચામડીની સૌથી ઉપરનું જે સ્તર હોય એકદમ મૃત કોષોનું બનેલું હોય છે, અને સાથે સાથે જેમ મનુષ્યને વાળ કાપ્યા પછી નવા વાળ ઉગે છે એ જ રીતે ઘેટાને પણ નવા વાળ ઉગવા લાગતા હોય છે. તો આ થઈ સોપાન એકની પ્રક્રિયા, એટલે કાતરણીની પ્રક્રિયા. હવે જોઈશું સોપાન બે. સોપાન બે, ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે, જેથી તેમાંથી ચિકાશ, દોડ અને મેલ નીકળી જાય. આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહે છે. હાલના સમયમાં ઘસવાની આ પ્રક્રિયા મશીનો વડે કરવામાં આવે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સોપાન એકની પ્રક્રિયા હતી કાતરણીની પ્રક્રિયા, અને સોપાન બેની પ્રક્રિયા એ ઘસવાની પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની અંદર શું હોય? તો જેમ ચામડી સહિત જે વાળ ઘેટાના ઉતારે છે એ જ વાળને ટાંકીમાં નાખીને સરસ રીતે એને ધોવામાં આવે છે. કેમ? કારણ કે ઘેટાના જે શરીર પરથી ઉતારેલા વાળ છે એની અંદર ચિકાશ હોય, ધૂળ હોય, મેલ હોય, એ નીકળી જાય, એટલા માટે એને ધોવામાં આવે છે. એટલે આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અત્યારના જે સમયમાં મશીનો વડે પણ એ ધોવાની પ્રક્રિયા, ઘસવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. તો આપણે એ આકૃતિમાં જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 3.8b, એમાં પાણીની ટાંકીમાં ઘસવાની પ્રક્રિયા થઈ રહી છે. જુઓ, બે માણસો વડે પાણીની ટાંકીની અંદર એ વાળને ધોવાની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે આકૃતિ 3.8c માં મશીન વડે ઘસવાની પ્રક્રિયા ચાલી રહી છે. જુઓ, જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ રીતે મશીન વડે ઘસવાની પ્રક્રિયા થાય છે. તો આ થઈ ઘસવાની પ્રક્રિયા. સોપાન તમારે ખાસ યાદ રાખવાને છે. હવે જોઈએ તો સોપાન 3, ઘસવાની પ્રક્રિયા બાદ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે, જ્યાં તેમનું જુદા જુદા પોત મુજબ તેમને જુદા પાડી વર્ગીકરણ થાય છે. તો જોઈ વિદ્યાર્થી મિત્રો, ઘસવાની પ્રક્રિયા પછી વર્ગીકરણની પ્રક્રિયા આવે છે. જે વાળવાળી ચામડી હોય એને કારખાનામાં મોકલવાની હોય છે, અને દરેક પ્રકારના વાળ અલગ અલગ પ્રકારના હોય, અલગ અલગ પ્રકારનું પોત હોય, એટલે કે ટેક્સચર એ અલગ અલગ પ્રકારનું હોય, એને આધારે તેને વર્ગીકૃત કરીને વર્ગીકરણ કરવામાં આવે છે અને પછી જુદા પાડી દેવામાં આવે છે. આ થઈ સોપાન 3ની પ્રક્રિયા, વર્ગીકરણની પ્રક્રિયા. હવે જોઈશું સોપાન 4. તો સોપાન 4, એમાં નાના નાના રૂંવાટીવાળા તંતુઓ જેને બર કહે છે તેમને વાળમાંથી કાઢી લેવામાં આવે છે. આ એ જ બર છે જે કેટલીક વાર તમારા સ્વેટરમાં જોવા મળે છે. રેસાઓ પર ફરી ઘસવાની પ્રક્રિયા કરીને તેમને સૂકવવામાં આવે છે. હવે આ ઊન દોરાઓ બનાવવા માટે તૈયાર થાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, શું હતું સોપાન 4ની પ્રક્રિયા? તો ફરી જોઈ લઈએ. તો જે નાના નાના રૂંવાટીવાળા તંતુ હોય એને બર કહેવાય, બરાબર. હવે જે આ વાળમાંથી એને કાઢી લેવામાં આવે છે, આ એ જ બર કે જે કેટલી વાર આપણા સ્વેટરમાં જોવા મળતા હોય છે, અને આ જે રેસાઓ છે
એના પર ફરી ઘસવાની પ્રક્રિયા કરીને એને સૂકવવામાં આવે છે, અને જે આ ઊનના દોરાઓ બનાવવા માટે એને વાપરવામાં આવતું હોય છે એ એટલે બર. હવે જોઈએ સોપાન 5. તો ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે, કારણ કે ઘેટા તથા બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા, કથ્થાઈ તથા સફેદ હોય છે. તો નંબર 5 એ રંગવાની પ્રક્રિયા છે, બરાબર. તો જે ઊનના રેસાઓ જે એકઠા કર્યા એ જુદા જુદા રંગમાં એને પછી રંગી દેવાના. કેમ? કારણ કે ઘેટા બકરાના જે કુદરતી વાળ હોય એ સામાન્ય રીતે કેવા હોય તો કાળા, કથ્થાઈ અને સફેદ રંગના હોય છે, એટલે એને રંગી દેવામાં આવે છે. હવે જોઈએ સોપાન 6. તો સોપાન 6 હવે ઊનના રેસાઓને સીધા કરવામાં આવે છે, તેમને ઓળખવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, 6 નંબરની જે પ્રક્રિયા છે સોપાનમાં, એમાં ઊનના રેસાઓને સીધા કરી દેવામાં આવે છે, એમને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે. લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનો ઊન તૈયાર થાય છે, જ્યારે ટૂંકા રેસાઓને કાંતીને ઊનના કપડામાં વણી લેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિ 3.8Dમાં જોઈએ તો ઊનની દોરીઓ કેવી રીતે બને છે, તો આ એની પ્રક્રિયા જોયું. આ રીતે ઊનની દોરીઓ બનતી હોય છે. ઊનના રેસાઓને સૌપ્રથમ સીધા કરી દેવાના અને પછી એને દોરી સ્વરૂપે લપેટી દેવાના, એ પછી એ સ્વેટર માટે ઊન તૈયાર થાય છે. અને જે ટૂંકા રેસાઓ હોય છે એને કાંતીને ઊનના કપડામાં વણી લેવામાં આવે છે. આ થયા આપણા 6 સોપાન, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે સોપાન 1 છે એ કાતરણીની પ્રક્રિયા છે, સોપાન 2 એ ઘસવાની પ્રક્રિયા છે, સોપાન 3 એ વર્ગીકરણની પ્રક્રિયા, સોપાન 4 એ બર, એમાં બરની વાત આવી, બરાબર. ઘસીને પછી એને સૂકવી દેવાનો અને દોરા બનાવવાનો. નંબર 5 સોપાન 5 એમાં રંગવાની પ્રક્રિયા છે, જુદા જુદા રંગમાં રંગી દેવાના ઊનના રેસાઓને. અને સોપાન 6ની અંદર એ જ ઊનના રેસાઓને સીધા કરવામાં આવે છે. આ થયા 6 સોપાન. હવે આગળ જોઈશું. આમાં એક વિશેષ